सरदार सरोवर डेममांथी नर्मदा नदीमां छोड़वामां आवेला पाणीने कारणे नदी किनाराना खेतरोमां पाणी फरी वळता थयेला नुकसान बदल वळतर आपवानी मांगणी करातो एक आवेदनपत्र खेडूतोए भरूच जिल्ला कलेक्टरने सुपरत कर्युं हतुं। नर्मदा नदीमां आवेला गोडापुरने कारणे जाडेश्वर विस्तारमां नदी किनारामां खेतरोना पाणी फरी वळता जमीनना धोवाण तेमज पाकने नुकसान थयुं हतुं, जे अंगे खेडूत परिवारोए जिल्ला कलेक्टरने आवेदनपत्र आपी वळतर आपवानी मांगणी करी हती। મારું નામ રજનીકાંતજી પટેલ છે, હું જયેશ્વર નદી કાંઠાના ખેડૂત છું, જે હાલમાં કલેક્ટરના જે આવેદન આપેલું છે તેમાં જે નદી કાંઠાની જમીનનું જે ધોવાણ થાય છે તેના લીધે આપણે સરકારશ્રીને અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે। તદુપરાંત જે સરદાર સરોવર ડેમમાંથી જે વારંવાર પાણી છોડવાના લીધે જે જયેશ્વર ગામના નદી કાંઠાના જે ખેડૂતો છે એનું નદીનું જમીનનું ધોવાણ થાય છે, ખેડેલા જમીનનું ધોવાણ થાય છે તથા અમુક જે સર્વે નંબરો છે એ ડૂબાણમાં છે, એને ધ્યાનમાં લઈને અમે કલેક્ટર સાહેબને આજુ આવેદન આપેલું છે। તદુપરાંત ભરપૂર બિયારણના જે સરકારશ્રીનો ડ્રીમ પ્રોજેક્ટ છે એ અંતર્ગત ઘણા ખેડૂતોની જમીન ડૂબાણમાં જશે, તેને ધ્યાનમાં લઈને બી અમે આજુ આવેદન આપેલું છે તથા જાહેરના જે ખેડૂતોની માંગ છે કે જમીનના બદલામાં જમીન જે સર્વે નંબર ધોવાણ થયા હોય અને જે સર્વે નંબરનું જે ક્ષેત્રફળ હોય એટલી જમીન સરકારશ્રી અમને આપે એવી અમારી સરકારશ્રી પાસે નમ્ર અરજી છે અને વિનંતી છે। કેટલા ખેડૂતો છે? કમસે કમ 60-70 ખેડૂતો છે। મારું નામ વિનુભાઈ કાશીભાઈ પટેલ છે, હું ધાળેશ્વરનો રહેવાસી છું। આ પાછળ ઉભેલા બધા તમામ ખેડૂત ખાતેદારો ધાળેશ્વરના છે અને આ બધાની જમીન નર્મદા કિનારે કાંઠા પર આવેલી છે। હાલમાં ભરભૂત ખાતે જે આ ડેમ બની રહ્યો છે એના કારણે નદીનું પાણી રોકાણ થશે। હાલમાં નર્મદા ડેમમાંથી જ્યારે પાણી છોડવામાં આવે છે ત્યારે જાડેશ્વરના કાંઠાની જમીનનું ઘણું ધોવાણ થયેલ છે અને વધુમાં આ ગોલ્ડન બ્રિજ બનવાથી પણ ધોવાણ થયેલ છે, એટલે જાડેશ્વરના જે કાંઠાની જમીન છે એનું ધોવાણ આ વિયર થવાનો છે ભરભૂત ખાતે, એના લીધે 20-22 ફૂટની પાણીની સંભાવના ભરાવાની રહેવાની છે। હવે ચોમાસામાં જ્યારે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવશે ત્યારે અને પેલું પાણી ભરાઈ રહેશે ત્યારે એ પાણી 24 ફૂટના લેવલ સુધી જઈ શકે છે, તો તે વખતે જાડેશ્વરના કાંઠાની જમીન ડુબાણમાં જશે તો ખેડૂતોને આ પ્રોબ્લેમ આવીને ઊભો રહેવાનો છે, એટલે આ ડુબાણમાં જે જમીન જનાર છે એના માટે સરકાર કંઈ યોગ્ય અમારા માટે વળતર માટે પગલાં ભરે એવી આ ખાતેદારોની નમ્ર વિનંતી છે। બીજું કે એવું જાણવામાં આવ્યું છે કે ગોલ્ડન બ્રિજથી ભરભૂજના વિયર સુધી ડબલ ટ્રેક રોડ બનવાનો છે અને એના કારણે જે જમીન જવાની છે એટલે બાકીની જમીન જે નદીમાં રહેવાની છે એ જમીન ખાતેદારોની નદીમાં રહેશે, તો એ જમીન પાણીમાં જશે તો એ ખેતી વપરાશ માટે ઉપયોગમાં આવશે નહીં, તો એ જમીનનું વળતર સરકારથી ચૂકવે એવી અમારી માન્ય કલેક્ટર સાહેબને નમ્ર નિવેદન છે। અમારી આ બધી માંગણીઓ સરકારશ્રીના નિયમોને આધીન છે, એટલે માન્ય કલેક્ટર સાહેબશ્રી આ અમારા ખાતેદારોનું આવેદનપત્ર સમજી વિચારી સોચ સમજથી અને એક જિલ્લાના સમાહર્તા તરીકે અમારી લાગણીઓને ધ્યાને રાખી અને આગળની કાર્યવાહી કરવા માટે ગાંધીનગર મોકલે અને અમને યોગ્ય કંઈ ન્યાય આપે એવી બધા ખાતેદારો તરફથી મારી નમ્ર અરજ અને વિનંતી છે। જય હિન્દ, જય ભારત।